તોકતે નામનો ભયંકર વાવાઝોડો ગુજરાત બાજુ ઝડપથી આગળ વધી રહ્યો છે। વાવાઝોડાને ધ્યાનમાં રાખીને સરકાર તંત્ર એલર્ટ થઈ ગયો છે। રાહત ટુકડીઓ પણ ગોઠવી દેવામાં આવી છે। વાવાઝોડાથી ગુજરાત દરિયાકાંઠે આવેલા વિસ્તારોમાં મોટા પાયે નુકસાની થઈ શકે છે। મિત્રો, આમ વાવાઝોડાનો એક ભયંકર સંકટ આપણા ઉપર આવી રહ્યો છે। આવા ભયંકર સમયમાં ગુજરાતના દરિયાકાંઠે બિરાજેલા સોમનાથ મહાદેવ પર લોકોને અપાર શ્રદ્ધા છે। સોમનાથ મહાદેવ પર લોકોને પૂરો વિશ્વાસ છે કે મહાદેવ આ વખતે પણ ભક્તોનું રક્ષણ કરશે। છેલ્લા 6 વર્ષોમાં 8 ભયંકર વાવાઝોડા ગુજરાત ઉપર આવતા હતા, પણ સોમનાથ મહાદેવે દરેક વખતે ભક્તોને ઊની આંચ પણ ન આવે એમ ભક્તોનું રક્ષણ કર્યું છે। છેલ્લા 8 વાવાઝોડા સૌરાષ્ટ્રનો વાળ વાંકો નથી કરી શક્યા। કોરોનાના ભયની વચ્ચે વાવાઝોડાથી લોકો ચિંતામાં પડી ગયા છે, પણ સોમનાથ મહાદેવ ઉપર લોકોને અપાર વિશ્વાસ છે કે મહાદેવની કૃપાથી આ ભયંકર વાવાઝોડાની મુસીબત પણ દૂર થશે। મિત્રો, આ તોકતે વાવાઝોડો પણ સીધો સૌરાષ્ટ્ર ઉપર ત્રાટકશે એવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આ વાવાઝોડાથી સરકાર તમામ લોકોને સાવધાન રહેવાના સૂચનો કરી રહી છે, કારણ કે વાવાઝોડાથી જાનમાલના નુકસાનનો ભય ઊભો થઈ રહ્યો છે। હવે જ્યાં તોકતે વાવાઝોડો ગુજરાતના સૌરાષ્ટ્ર ઉપર અથડાવવાની આગાહી થઈ છે, ત્યાં ભક્તોને વિશ્વાસ છે કે મહાદેવ કૃપાથી આ મુસીબત પણ ટળી જશે। મિત્રો, આનાથી પહેલા ઘણા ભયંકર વાવાઝોડાઓની સૌરાષ્ટ્ર ઉપર ત્રાટકવાની આગાહીઓ થઈ છે, પણ સોમનાથ મહાદેવ કૃપાથી બધા જ ખતરાઓ ટળી ગયા છે। 2019માં પણ એક ભયંકર અને પ્રચંડ વાવાઝોડાની સૌરાષ્ટ્ર ઉપર ત્રાટકવાની આગાહી હતી। અરબ સાગરમાંથી આવો જ પ્રચંડ વાવાઝોડો 29 અને 30 ઓક્ટોબર 2019ના રોજ આવવાની આગાહી થઈ હતી, પણ ગુજરાત બાજુ આવતા આવતા અચાનક વાવાઝોડો ગુજરાતની બાજુમાંથી વળીને ઓમાન બાજુ ગતિમાન બન્યો હતો। હવામાન વિભાગે ત્યારે જણાવ્યું હતું કે આવું થવું સંભવ નહોતું, પણ કોઈ દૈવીય શક્તિના કારણે ગુજરાત આ વાવાઝોડાથી બચી ગયો। આમ 2019નો આ ભયંકર વાવાઝોડો ગુજરાત ઉપર આવતા આવતા પાછો વળી ગયો હતો અને દરિયામાં જ સમાઈ ગયો હતો। મિત્રો, આ મહાદેવની કૃપા થઈ હતી। સોમનાથ દરિયાકાંઠે વિરાજમાન મહાદેવની કૃપાથી ત્યારે આ સંકટથી આપણે બચ્યા હતા। આનાથી પણ પહેલાંની વાત કરીએ તો 13 જૂન 2019ના રોજ વાયુ વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી હતી। વાયુ વાવાઝોડા વખતે પણ આવો જ ભયંકર માહોલ હતો। ગુજરાત સરકારે ત્યારે દિલ્હીથી રાહત ટીમો પણ બોલાવી હતી। વાયુ વાવાઝોડાની ઝડપ 150 કિલોમીટર જેટલી હતી, અને વાયુ વાવાઝોડા વિશે પણ આગાહી કરવામાં આવી હતી કે આ વાવાઝોડો ખૂબ જ ઝડપથી ગુજરાત સાથે અથડાવાનો છે। વાયુ નામનો આ વાવાઝોડો વેરાવળના દરિયાકાંઠા સુધી પહોંચી આવ્યો હતો, પણ ચમત્કારિક રીતે ત્યાંથી વાવાઝોડો પાછો અરબ સાગરમાં સમાઈ ગયો હતો, અને ગુજરાત ત્યારે પણ આ આફતથી બચી ગયો હતો। આ પણ મહાદેવ કૃપા જ હતી। હવામાન વિભાગ ત્યારે પણ આશ્ચર્યમાં પડી ગયો હતો। વેરાવળના દરિયા સુધી પહોંચી આવેલો વાયુ નામનો વાવાઝોડો એકાએક પાછો વળી ગયો હતો। આ માત્ર મહાદેવ કૃપાથી જ શક્ય બની શકે। આનાથી પણ પહેલાંની વાત કરીએ તો 17 મે 2018ના દિવસે ગુજરાત ઉપર સાગર વાવાઝોડાનો ભય વર્તાઈ રહ્યો હતો, પરંતુ ગુજરાતના દરિયાકાંઠાની બાજુમાં આવતા જ અચાનક સાગર વાવાઝોડાની દિશા બદલાઈ ગઈ હતી અને આ વાવાઝોડો યમન બાજુ ગતિ કરી ગયો હતો। મિત્રો, હજી આવા ઘણા વાવાઝોડા ગુજરાત ઉપર આવતા આવતા અચાનક દિશા બદલીને પાછા વયા ગયા છે। 4 ડિસેમ્બર 2017નો ઓખી વાવાઝોડો પણ સરકાર માટે ચિંતાનો વિષય હતો। ઓખી વાવાઝોડાથી મહારાષ્ટ્ર તેમજ કેરળમાં ઘણી નુકસાની થઈ હતી। હવામાન વિભાગે ગુજરાત ઉપર પણ આનાથી નુકસાની થશે એવી આગાહી કરી હતી, પણ ગુજરાત પહોંચતા પહેલાં જ આ વાવાઝોડો દરિયામાં સમાઈ ગયો હતો। 2015ના ચપલા વાવાઝોડા વખતે પણ આવું જ થયેલું। 2015માં ચપલા વાવાઝોડાથી ગુજરાત ઉપર ખતરાની ઘંટી વાગી રહી હતી, પણ સોમનાથ મહાદેવ કૃપાથી આ ખતરો પણ ટળી ગયો હતો। જૂન 2015નો અશોભા વાવાઝોડો પણ ગુજરાતનો કાળ બનીને આવી રહ્યો હતો, પણ ગુજરાતની નજીકમાં આવતા જ આ અશોભા વાવાઝોડાની દિશા બદલાઈ ગઈ હતી। 2014નો નીલોફર વાવાઝોડો તો તમને બધાને યાદ જ હશે। નીલોફર સીધો ગુજરાત સાથે અથડાશે એવી આગાહી કરવામાં આવી હતી। હમણાં જેમ તોકતે વાવાઝોડા વિશે કહેવાય છે કે કચ્છ સૌરાષ્ટ્રમાં આની ભારે અસર થશે, એમ 2014ના નીલોફર વાવાઝોડા વખતે પણ આવી જ આગાહી કરવામાં આવી હતી। નીલોફરથી આખા ગુજરાતમાં ભયનો માહોલ બંધાણો હતો, અને સરકાર ત્યારે પહેલાથી જ તૈયારીઓ કરતી નજર આવી હતી, પણ નીલોફર ગુજરાત બાજુ આવતા આવતા એકાએક સમુદ્રમાં સમાઈ ગયો હતો। આ સોમનાથ મહાદેવ કૃપાથી જ સંભવ થયો હતો।
આનાથી પહેલાં જૂન 2014માં નનોક ચક્રવાક વિશે પણ આગાહી કરવામાં આવી હતી કે આ વાવાઝોડો ગુજરાતના સૌરાષ્ટ્ર ઉપર ભારે અસર કરી શકે છે, જેનાથી લોકોમાં ભયનો માહોલ બંધાણો હતો। નનોક વાવાઝોડો પણ વેરાવળના દરિયા સુધી પહોંચી આવ્યો હતો, પણ અચાનક આ વાવાઝોડાની દિશા પલટાઈ ગઈ હતી અને નનોક વાવાઝોડો ઓમાન બાજુ ગતિ કરી ગયો હતો। આમ આવા તો અનેક નાના મોટા વાવાઝોડાઓ અચાનક ગુજરાત દરિયાકાંઠેથી પાછા વળ્યા છે, જેને મહાદેવની કૃપા જ માની શકાય। હવામાન વિભાગે પણ આ બધા વાવાઝોડા વખતે જણાવ્યું હતું કે આ વાવાઝોડાઓ ખરેખર દૈવીય શક્તિઓથી જ દિશા બદલે છે એવું જણાય છે। સૌરાષ્ટ્રના સોમનાથમાં સ્વયં મહાદેવ વિરાજમાન છે। સોમનાથ મહાદેવના આમ તો અનેકો ફરચા છે, પણ આપણે આજે માત્ર વાવાઝોડા વિષયમાં વાત કરી રહ્યા છીએ। છેલ્લા 6 વર્ષોમાં ગુજરાત ઉપર 8 મોટા વાવાઝોડા ફૂંકાવાની આગાહી હતી, પણ સોમનાથ મહાદેવની કૃપાથી ગુજરાતનો વાર પણ વાંકો ન થયો અને હવે ફરીવાર હાલના સમયમાં આ તોકતે વાવાઝોડાનું ભય લોકોને સતાવી રહ્યો છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 17 થી 20 તારીખ સુધીમાં ગુજરાત ઉપર તોકતે નામનો વાવાઝોડો કહેર વર્તાવશે। હવામાન વિભાગે તેમજ ગુજરાત સરકારે યોગ્ય તૈયારીઓ પણ ચાલુ કરી દીધી છે। ગુજરાતમાં 15 જેટલી NDRFની ટીમો ગોઠવી દેવામાં આવી છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે વાવાઝોડામાં પવનની ઝડપ 150 કિલોમીટર સુધી પહોંચી શકે છે, એવામાં ખાસ કરીને કચ્છ તેમજ સૌરાષ્ટ્ર ઉપર આની ભારે અસર થઈ શકે છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે વાવાઝોડો સીધો વેરાવળ કાંઠે ત્રાટકશે। અને મિત્રો, વેરાવળ કાંઠાથી આપણે હમણાં જાણ્યું કે ઘણા વાવાઝોડાએ દિશા બદલી નાખી છે, કારણ કે આ દરિયા કાંઠે સોમનાથ મહાદેવ વિરાજમાન છે। તોકતે નામના વાવાઝોડાથી હવામાન વિભાગથી લઈને સરકાર સુધી અને સરકારથી લઈને જનસાધારણ સુધી તમામ લોકો ચિંતામાં પડી ગયા છે। ત્યાં ભક્તોને સોમનાથ મહાદેવ ઉપર અપાર વિશ્વાસ છે કે મહાદેવ આ મહા વાવાઝોડા સામે પણ આપણું રક્ષણ કરશે। મિત્રો, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા છે, એવા વાવાઝોડાઓના પાછા વળવાના આપણા ગુજરાતમાં દાખલાઓ બન્યા છે। એવામાં તમને શું લાગે છે કે હવામાન વિભાગ અને વૈજ્ઞાનિકો આ વખતે પણ ચોંકી જશે? શું આ વખતે પણ તોકતે નામના મહા વાવાઝોડા સામે મહાદેવ આપણું રક્ષણ કરશે? અમને તો પૂરી ખાતરી છે કે સોમનાથ મહાદેવ આ નવી આફત સામે પણ આપણું રક્ષણ કરશે। તમારા જવાબ અને તમારા વિચારો કમેન્ટના માધ્યમથી જરૂર જણાવજો। સાથે હર હર મહાદેવ લખીને વિડીયોને લાઇક અને શેર કરવા પણ ખાસ વિનંતી, અને આવા જ જાણકારીસભર વિડીયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં જે બેલ આઇકન, જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની માહિતી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે। હર મહાદેવ।